પાસે નિર્ણય આવી ગયું છે શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય વરણિમે શરમણીય દર્શન મંદુચિરા સુરનરો विचिन्तये ॐमयवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो સ્વામી નારાયણ ભગવાનની જય શ્રીલક્ષ્મી નારાયણ ધી જય શ્રી શ્રીનિ વની જય શ્રી વર્તાલ કી જય નિજ મંદિરમાં બિરાજમાન વાલાવાલા શ્રી કૃષ્ણ મહારાજ શ્રી ધર્મપિતા ભક્તિમાતા ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રણછોડરાય શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ આદિ સર્વે દેવો તેમજ મંદિરની અંદર સેવા ઉપસ્થિત પૂજ્ય ભંડારી સ્વામી શ્રી રંગદાસજી સ્વામી તેમજ મંદિરના મહંત સ્વામી પૂજ્ય રામદાસજી સ્વામી તેમજ વડતાલથી પધારેલા ભક્ત પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશાસજી સ્વામી બાલમકુંદ સ્વામી તેમજ નિત્ય કથાનું શરણ કરતા એવા પરમભક્ત શ્રી સતીષભાઈ પટેલ બદામવાળા દાસભાઈ પટેલ બદામવાળા તેમજ દિનેશભાઈ પટેલ ચીતુ દાદા પરિવાર ઈટાળવાવાળા વિનયભાઈ પટેલ મેળાવાળા તેમજ ઓહો હો પટેલ ગંડારીવાળા અને વડતાલથી ભગવાનના દર્શન કરી અને ખૂબ સત્સંગ લાભ લીને પધારે લેવા જગદીશભાઈ પૂજારી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી કથાનું શરણ કરતા દરેક ભક્તજનોને ખૂબ જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ વિક્રમ ઓગણસી ફાગણવદ ચોથ શનિવાર તારીખ અગિયાર માર્ચ બે હજાર ત્રેવીસ ચિત્રા નક્ષત્ર તુલા રાશિ અને સંકટ ચતુર્થી ચંદ્રોદય બાવીસ છ અને આદિ આચાર્ય શ્રી રઘુ રઘુવીરજી મહારાજનો જન્મ અઢારસો ને અડસઠ ના આંબલીયા ગામ ક્યાં આવ્યું છપૈયા પાસે આંબલિયા ગામ ત્યાં રઘુવીરજી મહારાજનો જન્મ થયેલો એવી રીતે આજનો દિવસ અને આવતીકાલે છે રંગ પંચમી શું એટલે આજે આપણે રાખીશું રંગોત્સવ એટલે આવતીકાલે રંગપંચમી છે નાસિકના મંદિરના દેવોનો પાટોત્સવ અને મોટીબાની સ્મૃતિ મંદિર છે ગરડામાં ત્યાં પાટોત્સવ અને અન્કુટોત્સવ પણ થાય છે એ મોટીબાનો ઓટો છે ને બનાવનારા હરિભગત છે બહુ સારા હરિભગત છે અને છોટું દાદા કેવું કઈક નામ છે અને એ છે છોટા ઉદેપુરના રાજાના દીવાન હતા અને એમણે આખો ઓટો મોટી બાનો એકલા બનાવડી આપ્યો છે ગઢપુરની અંદર બે હજાર ને ત્રણની સાલમાં કામ ચાલુ કર્યું હતું એની વાત આપણે પછી શાંતિથી કરીશું અત્યારે આપણે મૂળ કથામાં પ્રવેશ કરીએ આપણે મૂળ કથામાં ક્યાં આવ્યા હતા નાગડકાથી ભગવાન હવે સાળંગપુરની અંદર રંગોત્સવ કરવા માટે વધારવાના છે એટલે નાગડકાના ભક્તોએ ભગવાનને વિનંતી કરી કે મહારાજ તમે હજી રોકાવો પણ મહારાજે પછી શું કીધું કે સ્વાર્થી માણસ હોય ને એને તો પોતાનો સ્વાર્થ જ દેખાય બીજાનું કાંઈ દેખાય નહીં જેમ કચ્છના ભક્તો આવ્યા હતા નાગડકા તો ત્યાંથી સુંદરજીભાઈનો પત્ર લાવ્યા હતા એને કહી દીધું કે અમે બહુ કચ્છમાં આવ્યા છીએ હવે તમારા મારા દર્શન કરવા આવવાનું એટલે અહીંયા પણ કીધું કે અમે અહીંયા હવે અઢી મહિના સુધી રોકાયા અને હવે પાછા શું કહે છે કે હજી પાંચ દિવસથી તો સુરા ખા જીવા ખાચર આવી ગયા છે સાળંગપુરથી એટલે નાગડકામાં મહારાજ કહે છે કે હવે વધારે રોકાશું નહીં હવે અમારે સાળંગપુર જવું છે એટલે હવે ભગવાન સાળંગપુર જવાની તૈયારી કરે છે એટલે પૂર ચૌદમું તરંગ એસી ફૂલડોળના સમયમાં પત્ર લખવાની શરૂઆત કરી બેઠા સુરા ખાચર અલિયા ખાચર સોમલા ખાચર વેલા ખાચર માત્રા ખાચર અને જીવા ખાચર આદિ પચીસ ઘોડેસવારો પણ આવું હતું પેલાનો સમય ગાડીઓ બધાની સ્વતંત્ર એટલે મહારાજ પોતે અશ્વ ઉપર બેઠા બાકીના પચીસ ભક્તો હતા સુરા ખાચર ને અલિયા ખાચર ને સોમલા ખાચર વેલા ખાચર ને માતા ખાચર ને માત્ર ધાદ માત્રા ખાચર ને જીવા ખાચર એ બધા ચાલ્યા તે નાગડકાથી કુંડલી ગામ આવ્યા અને ત્યાંથી પ્રભુ ખસ થઈ અને રેફડા આવ્યા ખસ ગામ છે એ બાજુ પહેલાના સમયમાં શ્રીજી મહારાજે સંતોને આજ્ઞા કરી હતી કે ગામડામાં વિચરણ કરવા જવાનું તે છ સંતો વિચરણ કરવા ગયા હતા તે પછી બે સંતો પાછા આવ્યા એટલે મહારાજે પૂછ્યું કે બીજા ચાર સંતો ક્યાં ગયા બે સંતો પાછા આવ્યા હતા ને એમાં બે સંતોમાં હિન્દી ભાષી સંતો હતા તે એક સાધુ કે દો ખસ ગયે દો બગડ ગયે હું ભૈલાલ ભાઈ કેમ છે ખ્યાલ આવ્યો કે નહીં દો ખસ ગઈએ દો બગડ ગઈએ કે તે સભામાં બીજા વિચાર કરવા પડ્યા કે આ શું કે છે એટલે મહારાજ કે બે સાધુ ખસ ગામ ગયા અને બે સાધુ બગડ ગામ ગયા એમ કે છે ને બે અહીંયા આવ્યા એમ ખ્યાલ આવ્યા ને એટલે મહારાજ પહેલાં નાગડકાથી કુંડલી થઈને ખસ ગામ આવ્યા ત્યાંથી રેફડા આવ્યા અને જ્યારે દિવસ એક પોર ચડ્યો ત્યારે શિયાળી સારંગપુર આવ્યા હવે ભગવાન આવી ગયા છે સાળંગપુરમાં અને સાળંગપુરની અંદર શું કરવાનું છે ફૂલ ડોલનો સમયો કરવાનો છે એટલે ગામના દરેક ભક્તજનો સન્મુખ આવ્યા સૌના હાથમાં શ્રીફળ હતા તે ભેટ મૂકી અને પગે લાગ્યા કોઈ દિવસ દેખી ન શકાય તેવી શોભા શોભાશિયરીએ ધારણ કરી હતી કોઠારી પગે લાગે ત્યારે શ્રીફળ મૂકવાનું એવું લખ્યું છે તમારે અહીં મૂકવું હોય તો છે શ્રીફળ આપી દઈ એટલે જેટલા જેટલા ભક્તોજનો દર્શન કરવા આવ્યા એ બધા હાથમાં શ્રીફળ લઈને આવ્યા અને ભગવાનને શ્રીફળ અર્પણ કરી અને પછી ભેટ મૂકીને પગે લાગ્યા અને ભગવાને કેવી સુંદર શોભા ધારણ કરી હતી એટલે લખે છે કે તે વેળાએ શિયરીએ સોનેરી વસ્ત્ર અને સોનાના અપાર ઘરેણા અંગ ઉપર પહેર્યા હતા સોનાની તો વાત જ જવા દો આટલું બધું સોનું ભગવાન ધારણ કરતા હતા પણ સાંચવીએ ક્યાં નહીં આપણે અથવા જે તે એ જે તે ગામના ભક્તોએ આપીને પાછું લઈ લીધું હશે મારા પ્રસાદી પાછું આપો એમ પણ એ પછી હાચવીએ ક્યાં નહીં હોય ને તો સોનાના ઘરેણા દરેક ગામમાં ભગવાનને ભક્તોએ પહેરાવ્યા હતા તો જો મહિમાથી હાંચવા હોત તો અત્યારે બધા મંદિરોમાં પ્રસાદીના ઘરેણા હોય એટલે ભગવાને સોનાના વસ્ત્રો પણ સોનેરી અને આભૂષણો પણ સોનેરી અશ્વ ઉપર બધો સોનેરી સાજ હતો તેની પણ શોભા કહી શકાતી નથી લ્યો ઘોડા ઉપર બેઠા હતા એ ઘોડાને પણ સોનાના શણગાર અને જે પાર્ષદો પાછળ રહી ગયા હતા તેઓ પણ આવીને સાળંગપુર ભેગા થઈ ગયા ગઢપુરના જે મોટેરા હરિભક્ત કહેવાતા હતા તે બધા જ સોનેરી રથમાં બેઠા હતા અને પાછળ રહી ગયા હતા તેઓ પણ આવી ગયા તેમની સાથે કેટલાક હરિભક્તો પણ હતા જેની સમજણમાં એક ભગવાન શિવા બીજું કાંઈ સારરૂપ ન હતું તેવા હરિભક્તો પણ અપાર હતા કેટલાક હરિભક્તો તો મોટા હરિભક્તોના સેવક થઈને રહેતા હતા આવું હતું આ છે ને કોઠારી મોટા હરિભક્ત છે પણ બીજા બધાના સેવક થઈને રહે આપણે કંઈ કોઠારી આમ કરવાનું હા સ્વામી હા સ્વામી અને સેવામાં આગળ આવી જાય એટલે એવા હતા હરિભક્તો કે જેની સમજણમાં ભગવાન સિવાય બીજું કાંઈ રૂપ છે નહીં એ બધી આપણી સમજણ છે ને એવી આપણને સમજાણું છે કે ભગવાન સિવાય આ દુનિયામાં આપણું કોઈ રૂપ છે નહીં બાકી તો બધો શું છે જગદીશભાઈ કચરો ન કહેવાય હવે એવું ન કહેવું નહીં તો ઘરે ખાવા નહીં દે હા એ આપણને ભગવાનના ભજનમાં સહાયરૂપ છે એનો મહિમા સમજવો ભગવાનના ભક્તનો મહિમા સમજવો એટલો બધો અભાવ અવગુણ નહીં નાખી દેવાનો આપણા ઘરે ધર્મપત્ની હોય પુત્ર પરિવાર હોય તો એનામાં ભગવાનના ભક્તપણાની ભાવના રાખવી કે મારા જે મારે ત્યાં મુક્તને મોકલ્યા છે હું સત્સંગી છું તો હું આ જીવનું કલ્યાણ કરી શકીશ એટલે મુક્તને મોકલ્યા છે એવી રીતે ભાવના રાખવી પણ બંધાવાનો નહીં મુક્ત રીતે રાખીએ એ તો કાંઈ વાંધો આવે નહીં મારો દીકરો મારો દીકરો કહી તો બી બંધન થાય પણ આપણે શું કરવાનું આ તો અક્ષરધામથી મુક્તને ભગવાને એની શુદ્ધ ઉપાસના થાય એ જીવનું કલ્યાણ થાય એટલે અમારા ત્યાં એને જન્મ આપ્યો છે એવી ભાવના રાખીને ભજન કરવાનું એટલે જેને એવી સમજણ હોય એને ભગવાન સિવાય બીજું કાંઈ સાર રૂપ મનાય નહીં એટલે આપણા માટે ભગવાન જ છે મેન એટલે કે છે કે આવા તો અપાર હરિભક્તો હતા અને હરિભક્તો પણ મોટા હરિભક્તોને સેવક થઈને રહેતા હતા શિયરીને રીઝવવાનું જ એક તાન રહેતું હતું અને તે કારણથી બીજા હરિભક્તોને આધીન થઈને રહેતા હતા એક જ તાન શું મારે તમને ઓ મારા રસિયાજી ભગવાનને એકને જ રીઝવવાનું તાન બીજા કોઈને રીઝવવાનું તાન નથી એક રાજી થઈ જાય બધા રાજી એટલે હાથીના પગલામાં બધાના પગલા આવી જાય એમ સ્વામિના ભગવાનનું પૂજન કરો એટલે બધા દેવી દેવતાઓનું બધાનું પૂજન થઈ ગયું એને બધા રાજી થઈ જાય ભગવાનને એકને રાજી કરો તો બધા રાજી એટલે જ હરિભક્તોને આધીન થઈ અને મોટા હરિભક્તોને સેવક થઈને રહેતા હતા મૃદંગ જાંજ ઢોલ અને શરણાઈ વગેરે વાજિન્દ્રો ગામમાંથી સામે આવ્યા હતા નોબત તો કોઈ ભાતની વાગતી હતી નિશાનની શોભા તો કહી શકાતી નથી પાંચ રંગના નિશાન શેરીની આગળ આગળ ચાલતા હતા આવું કે છે કે પાંચ રંગના નિશાન તો ભગવાનની આગળ આગળ ચાલતા હતા જે પાર્સો તો આગળ ચાલતા હતા તેઓ બધા વારે વારે બંદૂકનો અવાજ કરતા હતા કઈ જગ્યાએ આ બધું ચાલે છે તો તો યાદ રહી જાય જાય બીજા નામ હોય અને અત્યારે પણ સાળંગપુર એવું થઈ ગયું છે એટલે વાજિન્દ્રો ને બંધુકોની ભારે ગર્જના થયા કરતી હતી તેનો શબ્દ એક તારમાં બંધાયેલો રહેતો હતો દિવસ જયારે દોઢ પોળ ચડ્યો ત્યારે શેરી ગામમાં પ્રવેશ્યા ક્યારે ચડ્યા આવ્યા દોઢ પોર દિવસ ચડ્યો ત્યારે ભગવાન સાળંગપુરમાં આવ્યા કેટલા વાગે સાડા દસ વાગે ભગવાન ગામમાં આવ્યા ગામની બધી જ સ્વચ્છ કરાવી હતી બજારની બંને બાજુ કેળના સ્તંભ રોપી દીધા હતા અને તેના થળને કેસર ચંદન તથા કુમકુમ થી રંગી દીધા હતા આ બધી શોભા જુઓ મનમાં એવું ચિંતન કરવાનું કે અમે સાળંગપુરની બજારમાં ઉભા છીએ મહારાજ આવે છે અને સારંગપુરની બજારો બધી સ્વચ્છ કરેલી છે અને બધે શું કર્યું છે તો કે કેળના સ્તંભ રોપી અને વચ્ચે વચ્ચે કેસર અને ચંદનથી રંગકામ કર્યો છે કેળના સ્તંભને ને કેળો કેળાની તો લૂમ સાથેની હતી એવી પાછી કેળની સ્તંભો રોપી હતી કે જેમાં કેળાની લૂમ પણ સાથે હતી તે સોનેરી કેળ કહેવાતી હતી સી સીફળના રોપા અને ગુલાબના ગમલા ઠેક ઠેકાણે ગોઠવી દીધા હતા ગમલા પડે ને કુંડા ગુલાબના કુંડા એને પણ બજારે બજારે ગોઠવી દીધા હતા ગામના લોકો બજારમાં બંને બાજુ ઊભા હતા અને ભાવિક ભક્તો એક થી દર્શન કરતા હતા આવી રીતે મહારાજ સાનગપુરની અંદર બપોરે સાડા દસ થવા આવ્યા સવારના સાડા દસ ના સમયે પધાર્યા છે ગામની બધી સ્ત્રીઓ પોતાને અત્યંત ભાગ્યશાળી માનીને મોતીના થાળ ભરી ભરીને શેરીને વધાવતી હતી વિચિત્ર પ્રકારનું સોનેરી છત્ર શેરીના મસ્તકે ધાર્યું હતું કેવું વિચિત્ર પ્રકારનું કહેતા કોઈ કલ્પના ન કરી શકે એવું એની વિચિત્ર કહેવાય અને અત્યારની ભાષામાં શું કે વિચિત્ર છે એમ એટલે સારામાં સારું છે એવું કહેવાતું તેમજ સોનેરી ચામર બંને બાજુએ શીર ઉપર ઢળી રહ્યા હતા ડાબા હાથમાં અશ્વની લગામ પકડી હતી અને જમણા હાથમાં રૂમાલ લીધેલો હતો હા એક હાથમાં તો ઘોડાની લગામ મારા જે પકડી છે અને જમણા હાથમાં રૂમાલ અને બંને કાન ઉપર ફૂલના મોટા મોટા ગુચ્છ ધારણ કર્યા હતા કોઈ અદભુત સુશોભિત ફૂલના બે તોરા ભાગ ઉપર લટકી રહ્યા હતા ભાગના ઉપર બાંધેલા શિરપેચમાં સુંદર કલગીની મનોહર શોભા દેખાતી હતી બધા અશ્વો ની આગળના ભાગમાં શેરીનો અશ્વ હતો હરિભક્તો ગુલાલ લાવીને ઉડાડતા હતા તેનાથી બધા જ હરિભક્તો હતા આજે બધા હરિભક્તો ગુલાલ જગદીશભાઈ નવા કપડા પહેરીને આવો ને બધા રંગોત્સવ હોય ને ત્યારે કબાટ માંથી જૂના વસ્ત્ર બહાર આવે એનો વારો આવે ને ક્યારેક બાકી તો રોજ નવા વસ્ત્રો વારો આવે રંગોત્સવ હોય ત્યારે શું થાય હા જૂના વસ્ત્ર પીને આવવા પડે એટલે મહારાજ આવ્યા મહારાજના ફૂલથી શણગારો છે અને વાઘમાં તોરા ફૂલના મૂક્યા અને કલગી સુંદર શોભી રહી હતી અને બધા હરિભક્તોથી આગળ મહારાજનો ઘોડો એટલે મહારાજ જે ઘોડા ઉપર બેઠા હતા એ બધાથી આગળ અને બધા હરિભક્તો ગુલાલ લાવી અને ઉડાડે એટલે બધા હરિભક્તો પણ રંગાઈ ગયા એક ગુલાલ લાવવો એટલે હાચો ગુલાલ લાલવો નહીં તો ખોટા ગુલાલથી કેમિકલ વાળો આવે પણ અત્યારે જે ગુલાલ મળતો હશે એ તો ખબર નહીં પણ પહેલાં જે ગુલાલ મળતો હોય તો સુગંધ આવતી હોય એટલે શિયાળીની સાથેના બધા અશ્વો એ પણ ગુલાલથી રંગાઈ ગયા હતા બધી બજારો અને દુકાનો પણ ગુલાલથી ભરાઈ ગઈ હતી આ રીતે બહુનામી શ્રી સહજાનંદ સ્વામી પ્રસન્નતાના વાતાવરણમાં સારંગપુરમાં દરબાર જીવા ખાચરના દરબારગઢમાં આવ્યા આપણે જોઈ લેવાનો મનથી જીવાખાચર નો દરબારગઢ જોયો હોય એને ત્યાં જતું રહેવાનું અને મહારાજ આવ્યા છે ગુલાલ થી રંગાઈ ગયા છે સોનેની આભૂષણો સોને ની વસ્ત્રો ધારણ બધું ગુલાલ ગુલાલ થઈ ગયું ઘોડો ગુલાલ વાળો થઈ ગયો અને ગુલાલ વાળા થયા અને બજારો ગુલાલ વાળી અને આવી રીતે શોભા ધારણ કરીને ભગવાન ક્યાં આવ્યા આવે જીવાખાચર ના દરબારગઢમાં જોયો છે ને જીવાખાચર નો દરબારગઢ જીવાખાચર નો દરબારગઢ જોયો છે તો બહુ કેવાય થયું હતું તમે વિનયભાઈ જોયે હવે તો મંદિરની અંદર જ બધું આવી ગયું હા એટલે હવે કઈ તમારે આગુ પાછું થાય નહીં એટલે મંદિરની બાજુમાં પાછળ નીકળો એટલે ચોરો આવે ચોરાની સામે દરબરગઢ આવે અહીંથી દરવાજે જાવ એટલું અંતર નથી મંદિરના દરવાજે અહીંથી નીકળો ને આ મેઇન ગેટે આવો એટલું અંતર છે નહીં એટલું નજીક છે એટલે હવે જયારે જાઓને ત્યારે જજો હવે દરબાર જેવા ખાતે દરબારગઢમાં મહારાજ આવ્યા તેના ભવનો ઊંચી ઊંભણીવાળા હતા અને ઉત્તર દ્વારના હતા તેમાં પણ પૂર્વ તરફના ભવનમાં ઘણીવાર વાર રહ્યા હતા આવીને તે ભવનમાં ઉતારો કર્યો અને પછી રંગભીના શિયાળી પલંગ ઉપર બેઠા ત્યાં રાઠોડ ધાધલના સુંદર ભવન હતા તેમાં ગઢપુરના જે હરિભક્તો હતા તેમને ઘટિત યોગ્ય રીતે ઉતારો અપાવ્યો અને તેમની સરભરા પણ ખૂબ જ સારી રીતે કરી ગઢપુર ગઢપુરવાળા આવે તો સાચવવા પડે ને બાર ગામના કહેવાય ને પહેલાં તો નજીક નહોતું લાગતું ગઢપુર અત્યારે તો આપણે શું ગાડીઓ થઈ ગઈ એટલે કે ઓ કેટલું કે પાંત્રી કિલોમીટર એટલે પહેલાંનો સમય હોય ત્યારે તો થોડું દૂર લાગતું ને ખબર હોય નહીં સમાચાર મળતા નહીં અને રસ્તા હારા નહીં ચાલીને જવાનું રસ્તામાં નદીઓ આવે તો નદી પાછું ઠેકડાવાળા શું કહેવાય પાણી હોય તો કેડે કેડે હાલીને જવું પડે અથવા ઓળકું લેવું પડે રસ્તામાં જાવ નદી આવે કે નહીં સાળંગપુર જાવ નદી ન આવે બોટાદથી નીકળત નદી આવે બોટાદ બોટાદમાં આવે પછી બોટાદથી આગળ આવો તો ત્યાંય નદી આવે એટલે સારંગપુરના જે ભક્તો હતા એને પણ બાજુમાં રાઠોડ ધાદલના ભુવન હતા એમાં પણ બધા હરિભક્તોનો ઉતારો અપાવ્યો મુકુંદાનંદ વણીએ આવીને સુંદર સાકરના કંસારની રસોઈ બનાવી હતી તેને શિયરી ત્યાં જઈને જમ્યા શું જમ્યા કંસાર કંસારમાં ખબર પડે ને કેવો આવે કંસાર ખાધો છે કે નથી ખાધો લગ્નમાં ખાધો છે કે પછી બે ખાધા છે ને હમ એટલે કોણીએ સાકરના કંસાર ની રસોઈ કરી કાઠિયાવાડમાં કંસાર કોને કે ખબર છે ચોખાનો લોટ હોય અને એમાં નાખવાનું ઘી અને એમાં નાખવાની દળેલી ખાંડ આને કંસાર કે હું કોરો લોટ હોય ચોખાનો અને એમાં ઘી નાખી દેવાનું અને સાકર નાખી દળેલી આ કંસાર થઈ ગયો ચોરોતરમાં કોને કંસાર કે એને લાપસી કે કાઠિયાવાડમાં આ તમે જે કંસાર કહો છો ને એને કાઠિયાવાડમાં શું કે લાપસી કે દેશી લાપસી અને પછી બીજી આવે ને એને ફાડા લાપસી કહે એ આખા ઘઉં ની હોય ને એને ફાડા લાપસી કહે તમે જે બનાવો છો ને લોટનું નું એને શું કહેવાય લાપસી કહેવાય કંસાર જુદો લાપસી જુદી અને ફાડા લાપસી પણ જુદી એટલે પહેલાના જમાનામાં સક પણ કરે ને એટલે પછી લગ્ન થાય એટલે વહુ ઘરે આવે ને એટલે સાસુમાં પહેલા કે લાપસી બનાવો બાપા એટલે બહુ લાપસી બનાવે એટલે ખબર પડી જાય કે એને બધું બનાવતા આવડે છે લાપસી ન બનાવીએ કે કાંઈ આવડતું હોય નહીં એટલે લાપસી બનાવીને એ બહુ મહત્વનું છે જગત પ્રકાશ સ્વામી કહેતા હતા કથામાં કે એક ભાઈ હતા એક દીકરી એટલે દીકરીને લાડકોડમાં મોટી કરી એટલે દીકરીની મા કે કે બટા તું શીખી જા કંઈક તારે સાસરે જવાનું છે તો તારે વાંધો ન આવે થોડું ઘણું શીખ બહુ ભણી ગણી સારી નોકરી કરી એવી તૈયાર તો કરી દીકરીને પણ રાંધતા કંઈ શીખવાડ્યું નહીં એના બાપા કે આને તું કાલી લોટ બાંધતા તો શીખવાડ તો લોટ કેમ બાંધવો એ તો આવડે કે તમે ચિંતા કરોમાં બધું એને આવડી જશે કે એમાં ધીમે ધીમે કરતાં કરતાં લગ્ન નક્કી થયા લગ્ન નક્કી થઈ ગયા એટલે એના બાપા કે હવે જો દીકરી સાસરે જવાની એટલે તું આને થોડું થોડું બતાય શીખવાડે એમ કે અહીંયા આવો એ કે શું કામ છે રૂમમાં આવો રૂમમાં લઈ જઈને બે બેગ ખોલીને બતાવી એ કે શું છે કે આ બે બેગની અંદર એટલી બધી પુસ્તકો છે વાનગીઓ બનાવવાના કે આ પુસ્તકોમાંથી જોઈને એને જે બનાવો છે બનાવી લેશે એ ભણેલી છે એને બધી ખબર પડે છે કે પછી તો પૈણીને સાસરે આવ્યા અને બહુ બેટા એને કીધું સાસુમાં કે હવે તમે પેલા પેલા કીધું કે શીરો બનાવો શું બનાવવાનું કીધું શીરો એટલે શીરાનું બુક કાઢી શીરો બનાવવા માટે શું કરવાનું એમ એ ચાલુ કર્યું શીરો બનાવવામાં કે ગેસ ચાલુ કરવો ઉપર વાસણ મૂકવું પછી અંદર ઘી નાખી રવો શેકવો એવું બધું લખ્યું હતું અને એમાં સમય સંજોગે ફોન આવ્યો એટલે પહેલાના સમય નો ફોન એટલે રીંગ વાગે એટલે બહાર જવું પડે રિંગ વાગી ફોન ઉપાડવા ગયા આ બાજુ રવો શેકાતો હતો અને પછી રવો શેકાઈ ગયો અને ફોન ઉપાડવા ગયા આ બાજુ પાનું ફરી ગયું અને ફોન ઉપાડીને આવ્યા હતા પાનું ફરી ગયેલું એમાં વિગત હતી સંભારાની અને પછી લખ્યું હતું બધું કે હવે પાણી નાખો શાકભાજી નાખો તે બધું શાકભાજીનું મસાલો ને બધું નાખ્યું અને પછી બનાવીને બપોરે દીધું તે સાસુમાએ શું કીધું કે અમારી વહુ તો ગુણિયલ છે શીરોન સંભારો બી ભેગો બનાવે છે હ શિરોન સંભારો ભેગો કરી નાખે વાક કોનો વાક કોનો છોકરીનો કે છોકરાવાળાનો કે એની માનો કોનો વાક હા એટલે દીકરા દીકરીઓ મોટા થાય ને એટલે સમાજનું જ્ઞાન પણ થોડું આપવું જોઈએ એટલે છોકરા હોય તો એને પૈસા ને ક્યાંક શમશાનમાં જતો જવાન થાય ને તો લઈ જવાય મહાપૂજા કરી હોય તો લઈ જવાય નહીતર પછી મહાપૂજામાં આપણે કહીએ ને કે આંચમનીમાં લો એટલે વિચાર કરે કે આચમનીમાં હું લેવાનું કીધું હા આચમની હું એ ખબર ના હોય એટલે આ થોડું થોડું જ્ઞાન દેવું બધાને એટલે મહારાજને કંસારનો થાળ બનાવી અને

શિયરીને દંડવટ કરી પ્રણામ કરી અને મળ્યા તેઓ દર્શન કરવામાં ખૂબ જ હોશીલા હતા મુકુંદાનંદ બ્રહ્મચારીએ થાળ કર્યો હતો એટલે એમાં મીઠાઈમાં હતું કંસાર વાલોળ રીંગણાનું શાક થોડો દૂધપાક બધું ભેગું જુઓ દૂધપાક અને ભજીયા પૂરી પાપડ અને ઉપરથી છેલ્લે દહીં ભાત દાળ ભાત નો આવે ભગવાન દાળ ભાત નો જ ખાતા વધારે શું ખાતા હતા દહીં ભાત અને સાકર અથવા દૂધભાત સાકર અને ડાળ તો ક્યાંથી આવી ગઈ ખબર નથી બાકી દહીં ભાત જ વધારે જમાતું હતું એટલે આવી રીતે મારા દહીં ભાત જમતા હતા અને પછી શું કહે છે કે દહીં ઘણું મીઠું છે એમ કઈ જમતા જમતા દહીંના વખાણ કર્યા દરબારો જ્યાં જ્યાં ઉતર્યા હતા તે તો પોતાના ઉતારે દહીં ભાત સાકર જમી લીધું એ લોકોએ અને પાર્સોદોને બ્રહ્મચારીએ જમાડ્યા ત્યાં સંતો આવ્યા સંતો આવીને મહારાજને પગે લાગ્યા દંડવટ કર્યા અને સંતોને ખૂબ જ દર્શનની અંદર આનંદ થયો એટલે દર્શન કરવામાં ખૂબ જ હતા હવે મધ્યાન સમય થવા આવ્યો એટલે શિયરી પલંગ ઉપર ફોડી ગયા ત્યારે સંતો ત્યાં જે સંતોની જગ્યા હતી તેમાં ગયા એક પોર દિવસ બાકી રહ્યો ત્યારે શિયરી સભા કરી કેટલા વાગે સભા કરી હવે ત્રણ વાગે એક પોર દિવસ બાકી હતો એટલે ત્રણ થી છ માં ચોથો પોર હોય ત્યારે પાછી સભા થઈ સંતો વર્ણિઓ અને હરિભક્તો બધા આવી અને સભામાં બેઠા પાર્ષદો અને દરબારો બધા શિયરીની સાથે સભામાં આવ્યા અને બધા પોતપોતાની યોગ્ય જગ્યાએ આવીને બેઠા છે જે ભણનારા સંતો મુક્તાનંદ સ્વામીની સાથે હતા તેમને શિયરીએ સંભાળ્યા કે ભણનારા સંતો ક્યાં ગયા ત્યારે તે સંતો બોટાદથી આવ્યા અને બોટાદથી આવીને સંતો દંવટ કણામ કરીને પગે લાગ્યા ત્યારે શેરી તેમની સામે ઊભા થયા તે બધા સંતોને અનુક્રમે બાથમાં લઈને તત્કાળ મળ્યા શેરી ભક્ત અને પરમ દયાળુ છે એટલે જેટલા સંતો આવ્યા હતા તે બધાને અત્યંત હેતથી મળ્યા ભક્તજન સુખદાયક શ્રી તે પછી આવીને પલંગ ઉપર બિરાજમાન થયા જે તે દેશના ગામોના હરિભક્તોને સંભાળ્યા ઘનશ્યામ શ્રી સુરત પ્રદેશના હરિભક્તોના ગામના નામ લખાવ્યા પછી હાલાર હરિ દેશના હરિભક્તોના ગામના નામને સંભાળીને લખાવ્યા પચીસ શેરીએ સંભાળીને કચ્છ દેશના હરિભક્તોના ગામના નામ પણ લખાવ્યા વાગડ દેશના જે હરિભક્તોના ગામ હતા તેમને પણ યાદ કરીને શેરીએ પત્રમાં લખાવ્યા અને અંતરામી પ્રભુ સહજાનંદ સ્વામીએ યાદ કરીને મોરબી પ્રદેશના જે હરિભક્તોના ગામ હતા તે ગામના નામ પણ લખાવ્યા પચીસ શેરીએ પ્રસન્નતાથી ઝાલાવડ પ્રદેશના જે હરિભક્તોના ગામ હતા તેને યાદ કરીને પત્રમાં લખાવ્યા ચુવાળ પ્રદેશ અને વઢિયાર પ્રદેશ પણ કહેવાય છે તેમાં જે હરિભક્તો હતા એમના જે ગામ હતા તેને સંભાળીને શેર લખાવ્યા કારણ કે શેરને ભક્તોજનો ઉપર ઘણી જ કૃપા હતી જે આ બધા હરિભક્તોના નામ લખાવે છે મારા શું કામ સારંગપુરની અંદર ફૂલડોલ નો સમય કરવા માટે આવવા માટે ભગવાન દરેકને પત્રની અંદર ગામના નામ લખી અને મોકલાવે છે એટલે બધા હરિભક્તોના નામ લખાવે છે બોટાદથી સંતો આવ્યા રાજી થયા બધા સંતોને મારા બાથમાં ગાલીને મળ્યા અને પછી મહારાજ પલંગ ઉપર આવીને બેઠા અને પછી પત્ર લખાવાની શરૂઆત કરી મહારાજે સોરઠ પ્રદેશ સોરઠ કેવાય જો સાંભળો શું કહે છે બોલો બોલો ભાઈલાલભાઈ હા છે ને સોરઠ એટલે જુનાગઢ પ્રદેશ સોરઠી સિંહો પછી આવે આલાર પ્રદેશ એટલે જામનગર જિલ્લો જામનગર સુરેન્દ્રનગર થાન મૂળી પ્રદેશ એને આલાર પ્રદેશ કહેવાય અને પછી આવ્યા કચ્છ દેશના હરિભક્તો પછી આવ્યા વાગડ દેશ એ કોને કહેવાય વાગડ દેશ વાગડ દેશ કોને કહેવાય કચ્છમાં ખબર પડી કચ્છની બાજુમાં જ વાગડ આવ્યું રાપર તાલુકો છે ને એ બધો વાગડ દેશ કહેવાય અને ત્યાર પછી મહારાજે મોરબી પ્રદેશના હરિભક્તોના નામ લખાવ્યા પછી ઝાલાવાડ એ પણ મૂળી બાજુ જ કહેવાય આલા ને ઝાલાવાડ ને બધું એ બાજુ કહેવાય પછી ચુવાળ પ્રદેશ વઢિયાર પ્રદેશ અને મહારાજને શું હતું તો કે હરિભક્તોના જે ગામ છે તેને સંભાળીને ભગવાનને લખાયા હું કામ તો કે હરિભક્તો ઉપર ભગવાનને ઘણી જ કૃપા હતી ત્યાર પછી રાધનપુર પ્રદેશના જે હરિભક્તોના ગામ હતા તેમના નામ લખાવ્યા હરિભક્તોના ઉપર હેત હોવાથી યાદ કરીને ગામના નામ લખાવી હરિભક્તોના નામ લખાવ્યા પાડમ પ્રદેશમાં જે હરિભક્તોના ગામ હતા તેને શિયરી યાદ કરીને લખાવ્યા અને બોલ્યા કે અમે જે ભૂલી જઈએ તેને તમે સૌ લખાવજો શિયરીએ સંતોને કહ્યું કે તમે સૌ ગામોમાં જેટલું ફરો છો તેટલું અમે ફરતા નથી લખવામાં હરિભક્તોનું જે ગામ રહી જાય તે તમારે સંભાળીને લખાવી દેવું તો મહારાજ આવું બોલે છે કે તમે જેટલું ગામડામાં ફરો છો સંતોને કહે છે એટલું અમે ફરતા નથી એટલે તમારે પણ કોઈ ગામના નામ રહી ગયા હોય તો લખાવી દેવા તમે જો હરિભક્તોના ગામને યાદ ન કરાવો અને બાકી રહી જાય એમાં અમારો વાક નહીં મહારાજ કહે છે કે એમાં અમારો વાક નહીં રહે જે જાણતા હોવા છતાં સંભાળી ન દે તેના ઉપર તે દોષ આવશે અમે જ્યારે સમયો કરી અને ત્યારે કરીએ ત્યારે પત્ર લખીએ છીએ અને પત્રમાં જે હરિભક્તોના ગામનું નામ લખવામાં આવ્યું હોય તેને વાંચીને તે હરિભક્તોના દિલમાં ઘણું રાજી થાય છે જો ગામનું નામ લખવામાં ભૂલાઈ ગયું હોય ત્યારે તે હરિભક્તો સમયમાં આવીને કહે છે કે અમે વગર નામ લખી આવ્યા છીએ પત્રમાં જો કોઈ ગામનું નામ લખ્યું જ ન હોય તો કોઈને દુઃખ થતું નથી જો બીજા ગામના નામ લખ્યા હોય તેમાં જે ભૂલાઈ ગયા હોય તેના મનમાં દુઃખ થાય છે શેરી કહે ગામના નામ લખ્યા વિના સમયો કરીએ તો તેનો નિર્ધાર શું થાય તમે બધા સમજુ છો એટલે કહો હવે ઘણા જ ગામોના ગામડામાં સત્સંગ થયો છે એટલે તે ગામના નામ અને હરિભક્તોના નામ ભૂલી જવાય છે તો તમારામાંથી કોઈ યાદ રાખી શકે તેવો હોશિયાર હોય તે અમારી સાથે રહે આવું મારા જે કીધું કે હરિભક્તોના નામ ભૂલાઈ જાય એમાં અમારો વાક નહીં તમારે યાદ કરાવી દેવું પડે ને એટલે એ બધી વાત કરી અને હજી મહારાજ પત્ર લખે છે ને પછી મહારાજે શું કીધું કે કોઈ એવો યાદ રાખી શકે એવો હોય હોશિયાર એ અમારી આરે રે તો ખબર પડે કે આ પ્રમાણે લાઇનસર સર બધા ગામડાના નામ આવી જાય એવી રીતે મો તરંગ સમાપ્ત થયો શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિચિત્ર શ્રી હરિચરિત્રામ સાગરના ચતુર્દશપુરમાં હોલ ડોલના સમયમાં પત્ર લખવા શરૂ કર્યા એ નામે એસીમો તરંગ સમાપ્ત થયો હવે આ એક્યાસીમાં તરંગની અંદર હજી બધા હરિભક્તોના નામ લખી અને પછી મહારાજ ફોલડોલના સમયો કરવા બધા આવશે અને સમયો કરશે એ વાત આપણે આવતીકાલે કથામાં શ્રવણ કરીશું અને આજે સાંજે ખાસ મંદિરમાં આપણે હોલી પૂજન અને રંગોત્સવનું આયોજન કર્યું છે એટલે ખાસ બધા ભક્તજનો સભામાં પધારજો વડતાલથી શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી આવ્યા છે તો એ આપણને સાંજે કથા વાર્તાનો લાભ આપશે અને રવિવારની સભામાં પણ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિ શ્રી ધરમ દેવીશ્વરમ ભક્તિધ આત્મજ વાસુદેવમ હરી માધવમ કેશવમ કામદમ कारणं जे जे जे। जे जे। स्वामी श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे श्रीसजानन्दस्वामि नाराय जय स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण